નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જીકે સ્ટડીઝમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ભારતના મહત્વના તાજેતરમાં નિમણૂક પામેલા પદાધિકારીઓ જોવાના છે મિત્રો આપણે આ પહેલા પણ આ ટોપિક પર ચર્ચા કરી ચૂક્યા છે જેમાં આપણે ભારતના તમામ મહત્વના પદાધિકારીઓ જોયા હતા અને ગુજરાતના પણ મહત્વના પદાધિકારીઓ આપણે જોઈ ગયા છે જો એ વિડીયો તમે ના જોયા હોય તો અચૂકથી જોઈ લેજો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને મિત્રો આ અંદર આપણે તાજેતરમાં નિમણૂક પામેલા એટલે કે સપ્ટેમ્બર પછી નિમણૂક પામેલા મહત્વના પદાધિકારીઓ લીધેલા છે અને અમુક આગળના પણ લીધેલા છે જેથી તમારું રિવિઝન પણ થઈ જાય તો આ વિડીયોને તમે ધ્યાનથી અંત સુધી જોજો તો મિત્રો હવે આપણે ચર્ચાને આગળ વધારીએ એ પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રોજ નવી અપડેટ મેળવવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એમને પણ પ્રેસ કરી દો જેથી મારા દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે અને મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ અને મિત્રો આજે બધા પ્રશ્નો છે એમના જવાબો તમે કોમેન્ટ કરી જણાવતા જજો જેમના માટે તમને 3 સેકન્ડ મળશે

એ પહેલા એટલે કે છેતાલીસ માં છેતાલીસમાં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો કે જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ રંજન ગોગોઈના સ્થાન પર શરદ અરવિંદ બોબડે ની નિમણૂક કરવામાં આવશે અને તે છે એ અઢાર નવેમ્બરના રોજ શપથ ગ્રહણ કરશે ત્યાર પછી આગળ આપણે જોઈએ બીજો પ્રશ્ન તો બી એસ એફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે બીએસએફના નવા ડાયરેક્ટર જનરલ તરીકે વી કે જેહરી નિમણૂક કરવામાં આવી છે બીએસએફ નું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એન એસ એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે એનએસજીના ડાયરેક્ટર તરીકે અનુપકુમાર સિંહ ની નિમણૂક કરવામાં આવી છે

જવાબ આવશે એમાં ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણના સીઈઓ તરીકે પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે અને યુઆઈડીએઆઈ નું ફૂલ ફોર્મ શું થશે યુનિક યુ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મિત્રો ખાસ યાદ રાખજો પંકજ કુમારની હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે અને એ પહેલાં કોણ હતા તો કે અજય ભૂષણ પાંડ્યા પંકજ કુમાર છે એ ઉત્તર પ્રદેશથી બિલોંગ કરે છે અને તેઓ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી યુઆઈડીએઆઈ ના સીઈઓ તરીકે કાર્ય કરશે ત્યાર પછી આગળ આપણે જોઈએ પાંચમો પ્રશ્ન તો પ્રેસ સૂચના બ્યુરો એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એમાં જવાબ આવશે કે એસ સતવાલિયા પીઆઈ બી ના અઠ્યાવીસ માં ડાયરેક્ટર બન્યા છે જેની હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે અને પીઆઈ બી નું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે ત્યાર પછી આગળ આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પીટીઆઈ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે બંને અલગ અલગ છે પીઆઈબી એટલે કે પ્રેસ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એન્ડ પીટીઆઈ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આ બંને અલગ અલગ છે તો પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પીટીઆઈ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે એમાં વિનય કુમાર ચોપડાની નિમણૂક કરવામાં આવી છે ત્યાર પછી આગળ આપણે જોઈએ સાતમો પ્રશ્ન તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે બીસીસીઆઈ ના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલી ની નિમણૂક કરવામાં આવી છે અને મિત્રો જય શાહ છે જય શાહ છે એ એની નિમણૂક છે બીસીસીઆઈ ના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને જય શાહ છે એ અમિત શાહ દીકરા છે

જવાબ આવશે નૌસેના અધ્યક્ષ કરમબીર સિંહ અને કરમબીર સિંગની સુનિલ લાંબાની જગ્યાએ નિમણૂક કરવામાં આવે છે અને મિત્રો થલ સેનાના અધ્યક્ષ કોણ છે એ તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે થલ સેનાના અધ્યક્ષ કોણ છે તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે ત્યાર પછી આપણે દસ મો પ્રશ્ન જોઈએ તો ભારતીય તટરક્ષક બળ આઈસીજી ના ડાયરેક્ટર જનરલ કોણ છે જવાબ આવશે એમાં કૃષ્ણ સ્વામી નટરાજન આઈસીજી ના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આઈસીજી નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો કે નવી દિલ્હી ખાતે ત્યાર પછી આગળ આપણે જોઈએ અગિયારમો પ્રશ્ન તો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર બી એ આર સી ના નવા ડાયરેક્ટર કોણ બન્યા છે જવાબ આવશે અજીત કુમાર મોહનથી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના નવા ડાયરેક્ટર બન્યા છે જેની હાલમાં જ એટલે કે માર્ચ બે હજાર ઓગણીસમાં નિમણૂક કરવામાં આવી છે અને તેઓ ત્રણ વર્ષ સુધી આમાં કાર્ય કરશે અને મિત્રો આ જે ભાભા એટમિક રિસર્ચ સેન્ટર છે એ મુંબઈમાં આવેલું છે અને તે ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ અંતર્ગત કાર્ય કરે છે ત્યાર પછી આગળ આપણે બારમો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈના અધ્યક્ષ કોણ છે

મહિલા ફ્લાઇટ કમાન્ડર કોણ બન્યા છે જવાબ આવશે એમાં શાલિજા ધામી અને મિત્રો આજે શાલીજા ધામી છે એ છેલ્લા પંદર વર્ષથી ભારતીય વાયુસેનામાં કાર્યરત છે અને તેમણે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિન્ડોન એરબેઝ ખાતે ચેતક ચોપર યુનિટના ફ્લાઇટર કમાન્ડર તરીકે પદ સંભાળ્યું હતું અને મિત્રો આજે અવંતી ચતુર્વેદી છે એ ફ્લાઇટર જેટ ઉડાડવાવાળા પહેલા મહિલા બન્યા હતા અને પહેલી મહિલા ફ્લાઇટ એન્જિનિયર પૂછવામાં આવે તો એમાં શું આવશે એમાં આવશે હિના જયસ્વાલ ખાસ યાદ રાખજો ત્યાર પછી આગળ આપણે જોઈએ પંદરમો પ્રશ્ન તો પાવર ગ્રિડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે એમાં કાંદી કુપા શ્રીકાંતની પાવર ગ્રિડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે મહિલા આયોગના અધ્યક્ષ છે રેખા શર્મા અને મિત્રો આ જે જયંતિ પટનાયક છે એ પહેલા મહિલા આયોગના અધ્યક્ષ હતા ત્યાર પછી આગળ જોઈએ સત્તર પ્રશ્ન તો તાજેતરમાં લોકસભાના મહાસચિવ કોણ છે જવાબ આવશે એમાં સ્નેહલતા શ્રીવાસ્તવ લોકસભાના મહાસચિવ કોણ છે તો કે સ્નેહલતા શ્રીવાસ્તવ અને મિત્રો આજે જોઈએ અઢારમો પ્રશ્ન તો હાલના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે જવાબ આવશે એમાં કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ છે એ હાલના મુખ્ય આર્થિક સલાહકાર છે

અને મિત્રો રાજ્યસભાના સભાપતિ છે એ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે અને હાલના ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો કે વેંકૈયા નાયડુ તો વેંકૈયા નાયડુ છે એ હાલના રાજ્યસભાના સભાપતિ છે અને મિત્રો રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે તો એમાં આવશે હરિવંશ નારાયણ સિંહ ત્યાર પછી આગળ આપણે જોઈએ મિત્રો એકવીસમો પ્રશ્ન અને મિત્રો આજે એકવીસ બાવીસ બે પ્રશ્નો છે એમના જવાબો તમારે કોમેન્ટ કરી અને જણાવવાના છે વર્તમાનમાં ભારતના વિદેશ સચિવ કોણ છે છે આનો જવાબ તમારે કરી અને ત્યાર પછી આગળ જોઈએ બાવીસ પ્રશ્ન તો હાલના નાણાં આયોગના અધ્યક્ષ કોણ છે તો આ બંને પ્રશ્નોના જવાબ છે તમારે કોમેન્ટ કરી અને જણાવવાના છે તો મિત્રો આ હતા વર્તમાન પદાધિકારીઓના મહત્વના પ્રશ્નો આશા રાખું છું કે તમને પસંદ આવ્યા હશે અને પસંદ આવ્યા હોય તો ફટાફટ લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત